આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સેલવાસમાં રસ્તાની બાજુમાં વૃક્ષોનું નિકંદન કરતા લોકોમાં રોષ. પ્રદેશમાં વિકાસ જરૂરી છે, પરંતુ સાથે જળ અને વાયુ માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી હોવાનું જણાવતા સ્થાનિકો. સેલવાસમાં રસ્તાની બાજુમાં વૃક્ષોનું નિકંદન કરતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. નગરપાલિકા દ્વારા એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા બંને બાજુ ગટર ખોડવામાં આવી રહી છે અને એક સાથે વૃક્ષો કપાઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે પ્રદેશમાં વિકાસ જરૂરી છે, પરંતુ સાથે જળ અને વાયુ માટે વૃક્ષોનું જતન કરવું ખૂબ જ જરૂરી છે. પોલીસ સ્ટેશન પાસે પીપળાનું ઝાડ સહિત ઝંડા ચોકથી આંબલી સુધી વૃક્ષો કાપવામાં આવતા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. नहीं, पेड़ तो विकास के नाम पे कटने तो चाहिए, लेकिन उसका ट्रिमिंग होना चाहिए. ट्रिमिंग मतलब उसका बेस तैयार होना चाहिए और ऊपर से उसको मेंटेन करना चाहिए, या को अपन ट्रांसप्लांट भी कर सकते हैं, क्योंकि छाया तो बहुत ज़रूरी है जलवायु के लिए. और मैं एज ए रोटेरियन में तो हमेशा इसी फेवर में रहता हूँ कि हम वृक्षारोपण करते रहते हैं. इस बार भी हमने काफ़ी अच्छा किया. मैं 95 से रोटरी का क्लब का सदस्य रहा हूँ इधर सिलवासा में, और मेरा मानना है कि विकास तो जरूरी है, विकास के साथ जलवायु भी जरूरी है, ऐसा मेरा मानना. મહારાષ્ટ્રના પાલગઢથી ભુસાવલ રેલવે ન્યૂ ઈસ્ટ અને વેસ્ટ કોરિડોરનું એક્સિટેશનને લઈ સર્વે માટે ઉમરગામમાં બેઠક મળી. રેલવે લાઇન પસાર કરવા માટે લોકોમાં વિરોધ ન થાય તે માટે પાળ બાંધવામાં આવી. મહારાષ્ટ્રના પાલગઢથી ભુસાવલ રેલવે ન્યૂ ઈસ્ટ અને વેસ્ટ કોરિડોરનું એક્સટેન્શનને લઈ સર્વે હાથ ધરાનાર છે. 520 કિલોમીટરની રેલવે કામગીરી કરવામાં આવનાર છે, જે માટે ઉમરગામ તાલુકા પંચાયત ખાતે 7 ગામોના સરપંચો સાથે રેલવે અને DFCCના અધિકારીઓએ મિટિંગ રાખી હતી, જેમાં ધારાસભ્ય, મામલતદાર સહિત તાલુકા વિકાસ અધિકારીઓ, પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા. વ્યારાથી પાલગઢ 150 કિલોમીટર સર્વે બાકી હોય, ઉમરગામ તાલુકાના 7 ગામોમાં સર્વે થવાનો છે. અગાઉ બુલેટ ટ્રેનમાં જગ્યા લેવાઈ હતી, હવે ફરી જગ્યાનો સર્વે માટે કામગીરી હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સરપંચો સાથેની મીટિંગ તાલુકા પંચાયત ખાતે યોજાઈ હતી, જેમાં ઉમરગામ તાલુકાના અંકલાસ, નગવા, ઝરોલી, બિલાડ, કચી ગામ, બોરી ગામમાંથી રેલવે લાઇન પસાર થવાની છે ત્યારે લોકોમાં વિરોધ નહીં થાય તે માટે હાલ પાળ બાંધવામાં આવી રહી હોય તેવું દેખાઈ આવ્યું હતું. અંકલેશ્વરની કંપનીમાં દક્ષિણ અમેરિકાના દેશોમાંથી 1300 કિલો ડ્રગ્સ પ્રોસેસિંગ માટે આવ્યાની શક્યતા. આવકાર ડ્રગ્સના કંપની દ્વારા 700 કિલો ડ્રગ્સ પ્રોસેસ કરીને દિલ્હી પહોંચાડી દેવામાં આવ્યું હતું. બાકીના 518 કિલો ડ્રગ્સની પ્રોસેસ સમયે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દરોડો પાડતા ફફડાટ. અત્યાર સુધી 14 જેટલા આરોપીની ધરપકડ. અંકલેશ્વરની આવકા ડ્રગ્સ કંપનીમાંથી ઝડપાયેલા 5000 કરોડના ડ્રગ્સનું વિદેશી કનેક્શન સામે આવ્યું છે. માફિયાએ દક્ષિણ અમેરિકાના દેશોમાંથી 1300 કિલોથી વધુ ડ્રગ્સને પુણેની બોગસ કંપની મારફતે અંકલેશ્વરમાં પ્રોસેસિંગ માટે મોકલ્યું હતું. 1300 કિલોમાંથી આવકાર કંપનીના સંચાલકોએ 700 કિલોથી વધુ ડ્રગ્સ પ્રોસેસ કરીને આપી દેતા તેને દિલ્હી પહોંચાડી દેવાયું હતું. બાકીના 518 કિલો જેટલા ડ્રગ્સની પ્રોસેસ ચાલી રહી હતી ત્યારે જ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દરોડો પાડ્યો હતો. બીજી તરફ અંકલેશ્વરથી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે દિલ્હી લઈ જવાયેલા 5 આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેમણે દિલ્હીની કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કંપનીના 3 સંચાલક અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા અને વિજય ભેંસાળિયાને કરોડો રૂપિયા આપવાનું નક્કી થયું હતું. તપાસ દરમિયાન કંપનીમાંથી 518 કિલો કોકેન અને મેથામ્ફેટામાઇનનું મિશ્રણ સોલ્ટ ફોર્મમાં મળ્યું હતું. અંકલેશ્વરમાં પ્રોસેસ થયેલા ડ્રગ્સને દિલ્હી પહોંચાડી દેવાયું હતું અને ત્યાંથી તેને દેશના વિવિધ ભાગમાં પહોંચાડવામાં આવતું હતું. અંકલેશ્વરથી ઝડપાયેલા આરોપીના ટ્રાન્ઝિટ રિમાન્ડ પૂર્ણ થતાં તેમણે દિલ્હીની કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં તેમને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. દિલ્હી પોલીસે જણાવ્યા અનુસાર તેમણે અત્યાર સુધીમાં ડ્રગ્સ કેસમાં કુલ 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ, સંકલ્પ ન્યૂઝ.
ગીર સોમનાથના વેરાવરમાં બાલ ગોપાલ ગૌશાળામાં 10,000 જેટલી ગાયને સારવાર કરાવી નવજીવન બક્ષ્યું। गीर सोमनाथ ना वेरावर शहर में आवेल श्री बाल गोपाल गौशाला लोको मा हाल ख्यातनाम बनी छे। अहीं 10,000 थी वधु गायों ने आ गौशाळाए नवजीवन आप्युं छे, तो लंपी वायरस समय 3,000 जेटली गायों ने सारवार आपी रसीकरण करावीने नवजीवन बक्ष्युं छे। गौ सेवा एज प्रभु सेवा आ संस्थानो मूळ मंत्र छे। आ दृश्य छे गीरना वडा मथक वेरावर शहर में आवेल श्री बाल गोपाल गौशाला। 18 वर्ष पहला युवानों द्वारा शुरू करवामां आवी हती। मात्र 3 युवानों द्वारा शुरू करायेल आ गौशाला वट वृक्ष समान बनी छे। मुसाफिर चलते गया और कारवा बनता गया। आवी रीते धीमे धीमे आ गौशाला बीमार गायों माटे जीवनदान रूप बनी हती। वर्तमान समय में आ गौशाला एक मोटू ट्रस्ट बनी गई छे। छेल्ला 18 वर्ष में बाल गोपाल गौशाला अंदाजे 10,000 થી 12,000 गायों ने बचावी चूकी छे। आ गौशाला में हाल 60 जेटली बीमार गायों छे, जेनी सारवार चाली रही छे। अहीं जे गायों रझळती होय छे अने ते संदर्भे कोईनो कॉल आवे के तुरंत ज आ युवानो गौने गौशाळामां लई आवे छे अने तेने विनामूल्ये सेवा करे छे। अने स्वस्थ थया बाद जो कोई पशुपालक गाय जोती होय तो तेने विनामूल्ये आपी दे छे। बाल गोपाल गौशाळामां 15 युवानोनुं ग्रुप छे, जे जाते ज बीमार गायने लई आवे छे, जाते ज दवा करे छे अने गायने खोराक पण आपे छे। आ ट्रस्ट लोकफाळाथी कहेली रह्युं छे। कहेवાય છે કે ગાય માતાની અંદર 33 કરોડ દેવી દેવતાનો વાસ હોય છે, આથી ગૌ સેવાને સૌથી મોટી સેવા ગણવામાં આવે છે। गीर सोमनाथ थी रिपोर्टर विशाल तंबोली, संकल्प न्यूज। આપણી 18 વર્ષ જૂની આપણી ગૌશાળા છે। અહીંયા બીજી બાજુ આપણી ચલાવી હતી, અત્યારે આ નવી બનાવી છે। 18 વર્ષથી સારવાર કરીએ છીએ। લગડી લૂલી કે ગમે આ બાય બીમાર પડ્યું હોય એને અમે અહીંયા લઈને સારવાર કરીએ છીએ। એ અમારે એક ભાઈ કરતો હતો, એની સાથે અમે જોડાયા હતા। પછી અમારામાં એવું જાગૃત થયું કે હવે અમે કરીએ છીએ। એમ અત્યાર સુધીમાં એમ સમજી લે કે અમે બી નથી ગણી શકા બેન, અંદાજેથી 10,000 ઉપર ગાયોની તો અમે સારવાર કરી જ છે। એમ લંપી વાયરસે કઈ રીતે એમ કે 3,000-3,500 ગાયો જેવી અમે લંપી વાયરસને વેક્સિન આપ્યું હતું। પછી અહીંયા આપણી અહીંયા રાખી જ બાજુમાં નહીં નહીં તો 1,500-1,700 ગાયની આપણે અહીંયા સારવાર અહીં લંપી વાયરસની કરી દીધી। અત્યારે જે આપણે ગૌશાળા ચલાવીએ છીએ એકમાત્ર ગૌ માતાની સારવાર માટે ચલાવીએ છીએ। અને અહીંયાની કામગીરી જોઉં તો વેરાવળમાં આખા વેરાવળથી લઈને આખા વેરાવળ તાલુકામાં બીમાર બિનવારસી લૂલી લંગડી તમામ ગાયોની સારવાર અહીંયા થાય છે, અને એ બધું વસ્તુ એની તમામ સારવાર તદ્દન ફ્રી થાય છે। ડોક્ટરોની ટીમમાં તમે જોવા જાઓ તો અમારા જ જે ગૌસેવા મંડળ છે, અમારું જે ટ્રસ્ટ છે, એના છોકરાઓ છે, એ તમામ લોકો અહીંયા બધા ગાયોના ઓપરેશનો બધા કરે છે। એ ઉપરાંત કદાચ અમારે કોઈ મેજર ઓપરેશન આવતું હોય તો અમે રાધેકૃષ્ણ ગૌસેવા ટ્રસ્ટ કેશોદ અને મા ગૌસે હોસ્પિટલ કુકસવાડા એ બેનો સહયોગ લઈએ છીએ। વેરાવળના મધ્યસ્થમાં આવેલી આ ગૌશાળાનું નામ છે શ્રી બાલ ગોપાલ ગૌસેવા ટ્રસ્ટ। અહીંયા લગભગ 12-15 વર્ષોથી અહીંયા ગૌશાળામાં લોકો છે ને બીમાર માંદી લંગડી લૂલી બિનવારસી રખડતી ભટકતી ગાયો કે જે પીડા સહન કરે છે તેને અહીંયા લાવવામાં આવે છે, અને ત્યારબાદ એને યોગ્ય રીતે સારવાર આપવામાં આવે છે। જેમ પોતાના માલિકો હોય એના કરતાં પણ વિશેષ આ લોકો અહીંયા ગૌની રક્ષા કરે છે, તેને સાચવે છે અને તેને જરૂરી ટ્રીટમેન્ટ આપી અને એની સારવાર કરે છે। જ્યાં સુધી તે સાજી ન થઈ જાય, સપોઝ કે પગમાં એને ફ્રેક્ચર થયું હોય તો 15 દિવસ 20 દિવસ અથવા મહિનો દિવસ જ્યાં સુધી તેનો પગ સરખો ન થાય ત્યાં સુધી વારંવાર ડ્રેસિંગ કરી અને તેનો પગ સાજો કરી અને ત્યારબાદ તેને પાછી મૂકવામાં આવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।